જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં કરવા અંગે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં સુરતમાં અવારનવાર જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરતા હોવાનો વિડીયો વાયરલ થાય છે. ત્યારે વધુ એક વખત આવો જ એક વિડીયો વાયરલ થયો, જેમાં ઉધના બ્રિજ નીચે જાહેરમાં યુવકોએ જન્મદિવસની ઉજવણી કરી. કોરોનાની મહામારીને લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મદિવસની ઉજવણી નહીં કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, પરંતુ સુરતમાં પોલીસનો કોઈ ડર જ નથી. ભૂતકાળમાં અનેક વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે, ત્યારે એટલું જ નહીં કાયદાનો ભંગ કરતા પોલીસ કર્મીઓના વિડીયો પણ સામે આવી ગયા છે. સુરતના ઉધના બ્રિજની નીચે આ વિડીયો હોવાનો ચર્ચાઈ રહ્યો છે. આ વિડીયોમાં 5-6 ઇસમો જાહેરમાં કલીમ નામના યુવકની જન્મદિવસની ઉજવણી કરે છે અને મોપેડ પર કેક મૂકીને કેક કાપે પણ છે. ત્યારબાદ મિત્રો એકબીજાને જાહેરમાં કેક ખવડાવીને ઉજવણી કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ લોકો એક પછી એક કેક કાપી રહ્યા છે. હાજર એક પણ વ્યક્તિએ માસ્ક પણ નહોતું પહેર્યું. આ વિડીયો વાયરલ થતાં જ પોલીસની કામગીરી સામે ઘણા સવાલો ઉઠા છે. અત્યારે ઉલ્લેખનીય છે કે ઉધના ચાર રસ્તા પાસેની મોટી સંખ્યામાં લોકોની અવર જવર પણ છે, તેમ છતાં પોલીસનું સતત પેટ્રોલિંગ હોય છે, છતાં જાહેરમાં યુવકો જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, જેની ભનક પોલીસને ન પડી. પરંતુ હવે વિડીયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.